નમસ્કાર, હું જગીશા, ATNTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અરવલ્લી જિલ્લા સામાજિક સમરસતા મંચના ઉપક્રમે દરેક સમાજના કાર્યકરો સાથેનો વિચાર વિમર્શ અને સંગોષ્ઠી કાર્યક્રમ યોજાયો. અરવલ્લી જિલ્લા સામાજિક સમરસતા મંચના ઉપક્રમે નવા હિન્દુ સમાજમાં સમરસતા આવે અને જાતિ જ્ઞાતિ વચ્ચેના ભેદભાવો દૂર થાય તે માટે સમગ્ર દેશમાં ઉમદી કામગીરી કરી રહ્યું છે ત્યારે આ કાર્યક્રમની સફળતા પાછળ અરવલ્લી જિલ્લા સામાજિક સમરસતા મંચના ઉપક્રમે મોડાસા કોલેજમાં આવેલ ભામાશાહ હોલમાં વિચાર વિમર્શ અને સંગોષ્ઠી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં RSSના અખિલ ભારતીય સહબૌદ્ધિક પ્રમુખ આદરણીય સુનિલભાઈ મહેતાનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું, જેમાં તમામ જાતિના તમામ જ્ઞાતિ વેપારીઓ, પ્રબુદ્ધ નાગરિકો, મહિલાઓ સહિત અબાલ વૃદ્ધો સૌ કોઈ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય વક્તા સુનિલભાઈ મહેતાએ હાલ વ્યક્તિ વ્યક્તિ, સમાજ સમાજ અને જાતિ જાતિ વચ્ચે જે વય મનસ્વય વધવા લાગ્યું છે, એવામાં આ તાણાવાણાની નીતિમાંથી હિન્દુ સમાજ બહાર આવે તે અંગે સુંદર બૌદ્ધિક ઉપસ્થિત માહિતી તમામ સમાજના કાર્યકર્તાઓને પીરસ્યું હતું. ત્યારબાદ તમામ સમાજના કાર્યકરો સાથે બેસી વિચાર વિમર્શ અને ગોષ્ઠી અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી. આ સમગ્ર સફળ કાર્યક્રમનું આયોજન અરવલ્લી જિલ્લા સામાજિક સમરસતા મંચના અધ્યક્ષ ચંદ્રકાંતભાઈ પટેલ અને તેમની ટીમે કર્યું હતું. અરવલ્લીથી વૈભવ રાઠોડના ખાસ સમાચાર જાણવા માટે જોતા રહો ATNTV ન્યૂઝ.